નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડિયોમાં હું મિતુલ ઓળેદરા આપનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે ન્યુ ઓલેન 5509 લીધું અને એને હાઈકું, એને લગભગ આજે 700 કલાક આસપાસ થવા આવ્યું છે. ટ્રેક્ટરમાં 683 કલાક ચાલેલું છે. તો આપણે જે 683 કલાકમાં એક ખેડૂત તરીકે મને જે અનુભવ થયા છે, જે ટ્રેક્ટરની ખૂબીઓ છે મને લાગી છે અને જે મને ટ્રેક્ટરની ખામીઓ લાગી છે, એ હું આજે તમને આ વિડીયોની અંદર વાત કરીશ. વિડીયો થોડોક લાંબો થશે કારણ કે મેં લિસ્ટ બનાવેલું છે આખું ખામીઓ અને ખૂબીઓનું, કારણ કે મને હું પછી બહુ યાદ ના રહીએ એની માટે એક આખું લિસ્ટ બનાવીને રાખ્યું છે આપણે. તો હું તમને આજે, ઘણા મિત્રોના સવાલ છે કે ભાઈ 5510 ટ્રેક્ટર એવરેજ કેવી આવે, હાંકવામાં કેવું આવે, હાઇડ્રોલિક કેવી આવે, એની કિંમત કેટલી છે, કેવા ખેડૂતને લેવું જોઈએ, તમે ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર શા માટે ના લીધું, આટલું મોટું લીધું, તો એ બધા પ્રશ્નોના જવાબ અને ખામીઓ અને ખૂબીઓ આજે હું આ વિડીયોની અંદર તમને સંપૂર્ણપણે એક ખેડૂત તરીકે જણાવીશ. અને ના તો આમાં કોઈ કંપનીની ખામી કાઢવા માટે કંપનીનો હું ફોલ્ટ કહીશ, કેમ કે ફોલ્ટ તરીકે દર્શાવીશ, કે ના તો કોઈ ટ્રેક્ટરને કંપનીનું પ્રમોશન વખાણ કરીને પ્રમોશન કરવા માટેની વાત કરીશ. જે ઓરિજિનલ છે એ બધું તમને સામે લઈ આવીને બતાવીશ, બરાબર છે? તો વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો. તો પેલી વાત કરીએ તો આ ટ્રેક્ટરનું પહેલાં આપણે ખૂબીઓની વાત કરશું કે ભાઈ શું શું આમાં ખૂબીઓ જોવા મળી, પછી ખામીઓની વાત કરશું. કે આપણે ટ્રેક્ટર થ્રેસર અને ઓટોમેટિક ઓરણીમાં ચલાવેલ છે. ઓટોમેટિક ઓરણીમાં ડીઝલ એવરેજની જો તમને વાત કરું તો 50-60 રૂપિયાનું ડીઝલ ખાય છે કલાક એક વીઘાએ, 16 ગુઠાના વીઘાએ. અને થ્રેસરમાં કલાકની વાત કરું તો ત્યારે તો 200 કલાક જ ચાલેલ હતું જ્યારે અમે એવરેજ કાઢેલી હતી ત્યારે. તો ત્યારે થ્રેસરમાં અડદમાં આપણે નટરાજનું હર્બમ મોડેલ હતું એમાં ચલાવેલું હતું, એ થ્રેસર પણ એવી જ આવે છે. તો એમાં 3 લિટરની આસપાસ એવી કંઈક એવરેજ હતી અને જેનો વિડીયો પણ આપણે મૂકેલ છે અને આગળ પણ હજી મૂકશું, પ્લાવમાં અને રોટાવેટરમાં ને હાંકશું. તો આપણે ક્યાંય બીજા ભાડા કરતા નથી ખેતીના, કે કોઈ ખેતીના પ્રકારના વાવેતર અને થ્રેસર સિવાય બીજા કોઈ ભાડા કરતા નથી, પણ આપણા ઘરનામાં જ્યારે હાંકશું, ટાઈમ મળશે ત્યારે એને એવરેજ કાઢશું, બીજા ટ્રેક્ટર પણ એનું કમ્પેર કરશું. પહેલાં વાત કરીએ તો કે આ 50 હોર્સપાવરનું છે, આરસી બુકમાં 50 લખેલા આવે છે, બરાબર? એટલે તાકાતની જો વાત કરીએ તો 50 હોર્સપાવર પ્રમાણે તાકાત બહુ સારી તાકાત છે અને એ તમે મારી રીલ્સ અને વિડીયો પર જોતા પણ હશે. અને બધા ટ્રેક્ટરના હોર્સપાવર પ્રમાણે તાકાત હોય, એ કાંઈ નોટ આઉટ એ કાંઈ ઓલું નથી. પણ હું પહેલાં જો આપણે એની ખૂબીઓની વાત કરીએ તો પેલી ખૂબી એ છે કે 50 હોર્સપાવરની કેટેગરીમાં જો તમે કોઈ કંપનીમાં જાઓ તો આવું ટ્રેક્ટર હજી હાલમાં અત્યારે આપણા ભારતમાં નથી. આ સિસ્ટમનું ટ્રેક્ટર 50 હોર્સપાવરની કેટેગરીમાં કોઈ પણ કંપનીનું ભારતમાં નથી. મેં બધા ટ્રેક્ટર જોયા હતા, આપણે કોઈ ટ્રેક્ટર કંપનીની એવું નથી કે હું ઓનલાઈનનું વાપરું એટલે વખાણ કરું, આમાં એલી સિસ્ટમ નથી ક્યાંય. પહેલા નંબરમાં તો આનું પ્લેટફોર્મ જે છે આખું એકદમ ઊંચી હાઈટવાળું અને પગતાણા એવડી છે કે 10x10 નો રૂમ તમારે સાચવવો કે આનું પ્લેટફોર્મ સાચવવું. આપણે જે સવારે આખો દિવસ ટ્રેક્ટર રાખીને આવીએ અને પાછું બીજે દિવસે સવારે જવું હોય ત્યારે આમ કંઈક સાફસફાઈ તો કરવી જોઈએ ને, મજા ના આવે. એટલે આપણે જેમ 10x10ના રૂમની સાફસફાઈ કરીએ એટલે આના પ્લેટફોર્મની સાફસફાઈ રાખવી પડે એવું પ્લેટફોર્મ છે. પ્લસ બીજા નંબરમાં સિટિંગ એવું છે જોરદાર, જો તમને ડિસ્પ્લે ઉપર બીજો પણ એક વિડીયો દેખાતો હશે આપણે ઉતરીને ઉતારેલો છે, કે ભાઈ સિટિંગ એવું જોરદાર છે કે તમે કદાચ 70-80 વીઘા વાવો ને, એક દિવસ વાવો તો કાંઈ ના થાય, પણ કન્ટિન્યુ 60-70 વીઘા કાયમ વાવો ને તો તમને સાંજે થાકોડો ન લાગે એવું સિટિંગ છે, એવું પ્લેટફોર્મ છે. અને ટ્રેક્ટર એવી સુતરાઈથી હાલે છે, એનો અવાજ એવો છે કે તમને જરા પણ થાકોડો ના લાગે, ટ્રેક્ટર દબાય નહીં, કારણ કે એની તાકાત અને એનું જે આખું બનાવટ જ એ ટાઈપનું છે, એટલે બહુ મસ્ત બેઠક છે એમ કહી શકાય. જે ખેડૂત આપણે જ્યાં વાવવા જઈએ ત્યાં કદાચ અહીંયા મારે પંખે બેસીને અહીંયા આવે ને, ખાલી અમુક ખેડૂત આવે ને આપણે કોઈ જાણીતા હોય તો વાવતા હોય ત્યારે પંખે બેઠા હોય કે ખેડૂત, તો એ પંખે બેસે ને એ ખેડૂત એનું એવું કહેવાનું થાય છે કે ભાઈ આ ટ્રેક્ટરમાં થડકા ઓછા લાગે છે, એ આના પ્લેટફોર્મના કારણે છે, બરાબર? અને બીજી વાત કરીએ જો આરામદાયકમાં બીજા નંબરમાં આવે ક્લેચ અને બ્રેક, જે આપણે સતત વારંવાર કરવાની હોય છે, બરાબર? મેં અત્યાર સુધી 3600 આયકા બીજા 4-5 મહિન્દ્રાનું ભૂમિપુત્ર મારે 99 હતું એને પણ આકેલું છે, મહિન્દ્રાનું સરપંચ આકેલું છે, ન્યુ ઓલેન્ડના 3 ટ્રેક્ટર આના વગરના બદલાવેલા છે મેં 4 ટ્રેક્ટર. તો બધા ટ્રેક્ટર મેં આયકા, એમાં પેલી વખત આપણે એવું થયું ભાઈ કે આના જે ક્લચ ને બ્રેક છે ને એ આખી વસ્તુ જ અલગ છે. ક્લચ તો ઠીક બધામાં સારો હોય, ફોરા હોય, ઘણા ટ્રેક્ટરમાં ફોરા આવે છે હવે, પણ જે બ્રેકનું કામ છે કુદરતી કઈ રીતે હોય આપણે એમાં ખબર નથી પડતી, પણ તમે આ ટ્રેક્ટરને એક ધારું કોઈ પણ જગ્યાએ મહિનો દિવસ આખો અને પછી મારું 3600 એમાં પણ ડિસ્ક બ્રેક છે, ઓઇલ બ્રેક છે, બરાબર? પણ એની ઉપર ચાલુ એટલે મને એવું થાય છે કે એ ટ્રેક્ટરમાં બ્રેક જ નથી લાગતી, એટલું ટૂંકમાં બ્રેકનું સારું કામ છે. પ્લસ પાવર સ્ટીયરિંગનું સારું કામ છે, ચોટવું કે ક્યાંય આંચકો મારીને હાલવું કે એકદમ મસ્ત એક સરખું હાલે. અને બે બાજુ ટર્ન વરવામાં ટ્રેક્ટરનું જોરદાર રિઝલ્ટ છે, 1 ઇંચનો પણ ફેર નહીં. તમે
કદાચ તમારા ટાયર નો ટર્ન વાર્તા થોડો ભૂલી ગયા હોય અને સિંગલ બ્રેક મારો તો એ તમારું ટ્રેક્ટર અવાજ ના બદલાવે, હાથ લીવર નો રેસ રાખ્યા વગર ટ્રેક્ટર વરી જાય એકદમ. જે આપણે ઓરણી ના અને અમુક રીલ્સ મૂકેલી જ છે આપણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર, એ તમે જોયું હશે કદાચ આપણે વિડીયો જોતા હોય ખેડૂત મિત્રો. તો આ એક એની ખાસ ખાસિયત છે જેના લીધે પણ આપણે ઓછો થાકોડો લાગે અને પ્લેટફોર્મ એટલું ઊંચું છે આમ કે ભાઈ પાછળથી કોઈ ધૂળ બૂળ ઉડતી હોય કોઈ પણ વસ્તુમાં તો તરત આપણા સુધી ના પહોંચી શકે અને એકદમ મજા આવે. આપણે વાત કરીશું ટ્રેક્ટરની ટાંકી વિશે કે આમાં 100 લિટરની ટેન્ક આવે. જો ભાઈ નીચે દેખાડજો, એક નીચે છે 40 લિટર નીચેની ટેન્ક આવે અને 60 લિટર જે બધા રેગ્યુલર ઓલેનમાં આવે છે એ 60 લિટર ઉપરની ટાંકી છે. એટલે એના પાઇપોમાં બધી જગ્યાએ ડીઝલ રહી એટલે 100 લિટર ઉપર આવે છે આમાં ડીઝલ. એટલે એક મોટો ફાયદો કે એક વખત તમે ભરી દો એટલે 3-4 દિવસ મારે જે ધંધો છે એમાં 3 દિવસ તો પાકું. કદાચ આપણે કટોકટી કરીને ના લઈ જવું હોય 4th દિવસે તો 3 દિવસ તો તમારે આખું બંધ કરીને કદાચ ગમે એટલી વાર ટ્રેક્ટર રાખવું હોય તો પૂરું નથી થતું ઓરણીમાં અને થ્રેસરમાં. પછી આગળ હવે રોટાવેટર કે કોઈ દાબવાર પાક હાંકીએ તો વાત અલગ છે. પણ એક ફાયદો કે ભાઈ તમે આજે એવું થાય કે તમારા ઘરથી દૂર જાવ છો અને ત્યાં જઈ અને આની ટાંકી ફૂલ કરીને લેતા જાવ અને ત્યાં જઈને કોઈ 5-7 કલાકનું બીજું મળી જાય અને ઓવર ટાઈમ કરવો છે તો ડીઝલ તમારે ઘરેથી મંગાવવું ના પડે આ ટ્રેક્ટરમાં કે ડીઝલનું કેન ભેગું બાંધીને જવું ના પડે. તમારે ફૂલ ટાંકી હોય એટલે કદાચ તમે ગમે એવું તમે આ થાકી જાવ પણ ડીઝલ ના થઈએ થઈ રહી. એ એક 100 લિટરની ટેન્કનો એક એ મોટો ફાયદો છે. પછી બીજા નંબરમાં જો વાત કરીએ તો આના જે સ્પ્લિટર ગેર આવે 24+24, મને પણ એવું હતું કે ભાઈ આ 24+24 જે આ ગેર છે જે આ આને તમે ઉપર કરો એટલે આ ગેર ઓન થાય, બધા જ ગેરમાં ફેરફાર થઈ જાય બધા જ ગેરની સ્પીડ. એટલે કે ભાઈ બીજા જ ગેરમાં જતું હોય અને આને ઓન કરો ઉપર ખેંચો એટલે બીજા ગેરની સ્પીડ વધી જાય એમ કોઈ પણ ગેરની સ્પીડ વધી જાય. તો મને એવું થતું હતું ભાઈ આનો કાંઈ ફાયદો નહીં હોય, આ તો આપણે ટોપ મોડલ લેવું છે એટલે ભેગો આવે છે. પણ એનો ફાયદો જ્યારે રાખીએ ત્યારે ખબર પડી, દાખલા તરીકે ઘઉંનું વાવેતર 19 દાંતે હું કરતો હોય તો એમાં કોઈ ખેડૂત એમ કે ભાઈ જાડા પારા કરવા છે થોડું કચરાવાળું ખેતર હોય તો સ્પ્લિટર ગેરને હું ઓન નથી કરતો, બીજાના આઈમાં હાકતો હોય તો સારી રીતે પારા થતા જાય. પછી કોઈ ખેડૂત એવું કહે મને કે ભાઈ આપણે જીરું વાવતા હોય તો જીરામાં દાંતા અડવા ના દેવાના હોય જમીનમાં બરાબર, અને એમાં ટ્રેક્ટર પણ એકદમ ફ્રી હાલતું હોય દાંતા ના અડે એટલે. પછી આપણે એમ થાય કે ભાઈ આ બીજા ગેરમાં 10 ઉપર રેસ રાખીએ એટલે બરાબર આપણું ટ્રેક્ટર આપણે જે ગતિ હાંકવું છે એટલા વીઘા કાઢે છે ઓરણીમાં. તો આ સ્પ્લિટર ગેરને આપણે ઓન કરીએ છીએ ને જ્યારે ત્યારે એ જ સ્પીડ એ જ ગેરમાં બીજા જ ગેરમાં એની સ્પીડ વધી જાય છે ઓન કર્યા પછી. તો 10 રેસ ઉપર જે ટ્રેક્ટર હાલતું હોય 1000 RPM ઉપર એ જ ટ્રેક્ટરના સીધા સીધા 8 ઉપર હાલવા માંડે છે. એટલે આપણે એક તો રેસ ઓછો હોય અને ગતિ સારી પકડી લઈએ એટલે ટ્રેક્ટર દબાતું તો હોય નહીં જીરાના વાવેતરમાં, એક મોટો ફાયદો છે અને બહુ કામ આવે છે. આપણે આનો બહુ યુઝ કર્યો. પછી એવું થયું કે ભાઈ 24+24 લીધું એનો કાંઈ વાંધો નથી, કામ સારું છે. ઉનાળામાં ફૂલ તડકો હોય અને આપણે ટ્રેક્ટર હાંકતા હોય એટલે એક તો ડ્રાઈવરને પણ ગરમી જ થતી હોય કારણ કે એન્જિનની વરાળ ગરમ આવતી હોય એકદમ, જ્યારે સામા પવનના જતા હોય ત્યારે ગરમ બધી એન્જિનની હવા ડ્રાઈવર ઉપર આવે. હવે આના પ્લેટફોર્મ ઉપર એક પ્રકારની મેટી જેવું ગોઠવેલું છે એકદમ હેવી મસ્ત, એટલે ક્યાંયથી ગરમ હવા એન્જિનની આવે નહીં. પ્લસ બીજા નંબરમાં કંપની એવડા મોટા કાચ આપેલા છે, કાચ તો ઘણા ટ્રેક્ટરમાં આવે કે કોઈ પણ પ્રકારનું તમને ટ્રેક્ટર ગરમ થયું છે ડ્રાઈવરને અહેસાસ ન થાય બેઠા બેઠા. આ આ એક હકીકત વાત છે કે તમારા પગ કદાચ તમે ચંપલ પહેરેલા રાખ્યા હોય ને તો પણ તમારા પગની આજુબાજુમાં એક સીધું પ્લેટફોર્મ છે એટલે, અને બીજા નંબરમાં કે બધી બાજુથી એવા સપોર્ટ આપેલ છે કે એન્જિનની કોઈ પણ પ્રકારની ગરમી ડ્રાઈવરના પગ સુધી પોગે નહીં એટલે તમને ગરમ થવાનો અહેસાસ. તો તમે ટ્રેક્ટર હેઠા ઉતરો ને ત્યારે એની વરાળ આવે ને ત્યારે ખબર પડે ટ્રેક્ટર તો ગરમ તો થયેલ છે પણ આપણી આગળ વરાળ પહોંચતી નથી. કે જે શટલ શિફ્ટ ગેર આવે છે, પાવર શટલ પણ આવે ને મિકેનિકલ શટલ પણ આવે આ મોડલમાં, પણ આપણે આગળ મિકેનિકલ શટલ છે પણ એકદમ ફ્રી સાવ છોકરા પણ પાડીને નાના છોકરા પણ હાંકી શકે જરાય હાર્ડ નહીં ને અમુક ટ્રેક્ટરમાં બહુ હાર્ડ હોય છે ગેર બરાબર. અને સાઈડના ગેર પણ એકદમ સ્મૂથ અને ફ્રી એકદમ, તમને કાંઈ પણ પ્રકારના અવાજ આવવા કે ખોટી એ કાંઈ નહીં, બહુ મજા આવે. અને બેઠક પ્રમાણે તમારી બેઠક પ્રમાણે ગેર પણ એવી રીતે આપેલા છે આમ ઊંચાઈ સુધી કે તમે એને સારી રીતે આરામથી બધા જ ગેર પાડી શકો. બીજા તો બધા તમે અગાઉના વિડીયોમાં પણ જોયા છે હેન્ડબ્રેક ને બધું એકદમ ફોર વ્હીલ ટાઈપનું આખું છે, એનું સિટિંગ ને બધું આખી વસ્તુ જ અલગ છે. બીજા નંબરમાં એનું અંદરનું જે એર ક્લીનર આવે જે આપણે શ્વાસીઓ કહીએ, એમાં જે એર ડ્રાઈવ ટાઈપનું શ્વાસીયું જે બધા ટ્રેક્ટરમાં આવે એ વારંવાર તમારે સાફ કરવું પડે. પણ છે તમે જુઓ આ વિડીયાની અંદર તમને જે દેખાય છે એ જે શ્વાસીઓ આપણે ગુજરાતીમાં કહીએ આપણા ખેડૂતની ભાષામાં તો સાદું આપણે જે પેલા આવતું એ ટાઈપનું પણ છે ને પછી એર ડ્રાઈવ ટાઈપનું અંદર છે એટલે વારંવાર ભરાતું નથી. હું તો એને 10 દિવસે સાફ કરું તો પણ અંદર બહુ ધૂળ નથી કરતી, ઉપરનો જે આ ટોપી છે એને આપણે સાફ કરી નાખીએ એટલે એકદમ સારી રીતે સાફ થઈ જાય છે. બીજા નંબરમાં હવે આપણે વાત કરીએ
તો ટ્રેક્ટર ની હાઇડ્રોલિક નું કેવું કામ છે એ ઘણા ખેડૂત મિત્રો નું કહેવાનું થાય છે. હાઇડ્રોલિક નું ટોપ કામ છે, એક નંબર કામ છે. બધા જ ઇમ્પ્લિમેન્ટમાં આપણે અત્યાર સુધી માયકું એમાં કોઈ પણ પ્રકારની ખામી નતા આવી, જોરદાર સેન્સિંગ છે. ઓરણીમાં પણ એક નંબર કામ છે, ખાસ કરીને ઓરણીમાં જ બહુ પરફેક્ટ હાઇડ્રોલિક ની જરૂર હોય છે. તો હાઇડ્રોલિક નું કામ બહુ સારું છે. હજી તો અમુક સાથીના મુંગટ આપણે નાના પડે છે, નકર મારા અંદાજે આનાથી પણ બેસ્ટ કામ આપે, કારણ કે ટ્રેક્ટરની હાઈટ અને ટ્રેક્ટરનું મોડલ આખું એકદમ ઊંચું આવી જાય. ને આપણી આગળ સાથી બધા છે એ નાના મુંગટવાળા છે, પણ નાના મુંગટવાળામાં પણ સારું હાલે છે, કાંઈ બદલાવવાની જરૂર નથી. પણ જો આ ટ્રેક્ટર પ્રમાણે સ્પેશિયલ થોડાક મુંગટ કરાવેલા હોય સાથીને હાઈટવાળા, તો મારા અંદાજે સાથી આનું માટે અલગ હોય તો બહુ ઓવર મજા આવે આ ટ્રેક્ટર રાખવાની સાથીમાં. આપણે કોઈ પણ ઇમ્પ્લિમેન્ટમાં તો એ પણ ખૂબ સારું કામ છે આ ટ્રેક્ટરનું. ટ્રેક્ટર ફ્રી હાલતું હોય, દાખલા તરીકે આપણે જીરું વાવતા હોય તો ઓરણીમાં એકદમ ફ્રી હાલતું હોય, કારણ કે દાંતા ન ઓળતા હોય. તો આપણા બીજા ટ્રેક્ટર છે ઓલેનના જ છે, મારી આગળ 3600 એ છે જ અવાજ એનો ગરકે ગરકે અવાજ આવે ફ્રી થઈ જાય એટલે. જે આ ટ્રેક્ટર નો અવાજ છે ને એક સરખો આવે, ક્યારે અવાજ ના બદલે. થ્રેસરમાં પણ એવી રીતે, થ્રેસર ફ્રી હાલતું હોય તો બીજા ટ્રેક્ટર નો આપણો અવાજ આંચકા મારતો એવું લાગે, જયારે આનો સૂર એક સરખો રહીએ. ટૂંકમાં એના જે નોઝલ ના ફાયરિંગ છે એ ટાઈપના બનાવેલા છે. હવે એ આપણે જે કંપનીની ભાષામાં મને તો કહેતા ના આવડે, પણ એ ટાઈપનું કઈ કે એન્જિનમાં ફેરફાર છે જેના કારણે સૂર ટ્રેક્ટરનું એક સરખો રહીએ. અને આપણે વાત કરશું હજી કિંમતની, પણ એની પહેલા આપણે હવે ટ્રેક્ટરમાં ખામીઓ શું શું લાગી એ તમને જણાવી દઈએ કે ભાઈ આપણે 683 કલાક આયકું ત્યાં સુધીમાં આપણે ટ્રેક્ટરમાં શું શું ખામી લાગી. તો ખામીઓની જો પહેલા વાત કરીએ તો 683 કલાક આયલું એમાં કઈ ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ આવેલો નથી હજી, અને કાંઈ એવું લાગતું પણ નથી આવે એવું. પણ જેની બનાવટ છે એમાં ખાસ કરીને શું શું ફેરફાર છે એ હું તમને કહી દઉં. પહેલા નંબરમાં તો જે આ બંધ કરવાનો એનો સ્ટોપનું આ પુલ કરવાનું હોય એને અતિશય ખેંચવું પડે છે. તમે આને ફ્રી કરો એટલે 10-15 થી ફ્રી રહીએ, ધૂળ જાય ને એટલે તમારે આમ તમે નીચે ઊભીને ક્યાંય ખેંચી ન શકે, સીટ ઉપર બેસીને જ ખેંચવું પડે બે હાથે, એટલું હાર્ડ થઈ જાય છે. અને બધા જ મારા અંદાજે બધા જ 55-10 થઈ જાય છે. જે હું ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લેવા ગયો હતો ખેડૂતને ત્યાં, એને પણ આવું હાર્ડ હતું. પણ જ્યારે સર્વિસ કરવા મારું ટ્રેક્ટર આવે છે 300 કલાકે, ત્યારે આમાં મને ડીઝલ નાખીને એકદમ ફ્રી કરી દે છે, પણ પાછી ધૂળ જાય એટલે થઈ જાય છે. આવા નાના મોટા જે આપણે નાના વખાણ કેમ કર્યા, નાના નાના એવા નાના મોટા જે ફોલ્ટ લાગતા હશે એ પણ આપણે કહેશું. સીટની પાછળ એવા પ્લાસ્ટિક જેવા બુશિંગ આવે છે કંપનીમાંથી, જે જરા પણ આમ જમ્પ નથી કરતા, એકદમ હાર્ડ. તમને એમ થાય કે થોડાક દિવસ થયા હતા એકદમ ફ્રી થઈ જાય, ફ્રી નતા હતા, પછી એને આપણે કાઢી નાખ્યા છે અને એની જગ્યાએ બેરિંગ લગાડી દીધા છે અત્યારે, જે એકદમ મસ્ત સારી રીતે કોઈ પણ વજન પ્રમાણે જમ્પિંગ કરી શકે છે. બીજા નંબરમાં જે એક વાત કરીએ તો ટ્રેક્ટરના ગેર, જે આ મેન આ બાજુના જે ગેર છે ને એને તમે બીજાના હાઈમાં નાખો ને એટલે એક એવી ખામી છે, જોકે હવે મને ફાવી ગયું, બધાને થોડાક દિવસ થયા એટલે ફાવી જાય, કે તમે પગ લીવર ઉપર પગ રાખો એટલે આ ગેર તમારા ગોઠણમાં ફૂલ અડીને રહીએ આખો દિવસ, આમ ફૂલ જગ્યા, કે આમ એવું નહીં કે તમારો ક્યારેક ક્યારેક ટચ થાય એવું નહીં, કન્ટિન્યુ ટચ થયેલ રહીએ. જો આ રીતે તમે બીજા હાઈમાં હાંકતા હોય, બીજા ગેરમાં નાખીને ટ્રેક્ટરને એ પગ લીવર ઉપર પગ મૂકો એટલે આ ગેર તમારા પગને અડીને જ રહીએ એકદમ, એટલે થોડાક દિવસ તો આપણે મજા ના આવી, પણ પછી હવે સારી રીતે ફાવી ગયું, ટેવ પડી ગયા એટલે હવે આપણે યાદ પણ નથી આવતું. થોડોક આ ગેરનું, બીજા ગેરનું જે છે એ આપણે એકદમ પગને અડીને વધારે રહીએ છીએ, આમ જો કન્ટિન્યુ આ રીતે, એટલે એક આ ખામી છે. આપણે જે છત્રી છે એ કંપનીમાંથી આવેલી છે, કંપની ફિટિંગ છત્રી છે, અને આપણે ગુજરાતીમાં અને બધા જ ખેડૂતો પંજાબી છત્રી દોરખે એટલે આપણે પંજાબી છત્રી રાખીએ નામ બરાબર. હવે આ છત્રી જેમ તમે જોવો ને કે લુક જોરદાર ટ્રેક્ટરને આપે છે, ફરતી બાજુથી તમે આમ છેટે ટ્રેક્ટર આવેલું આવતું હોય તો કંઈક અલગ લાગે કે ભાઈ છત્રી બત્રીની જોરદાર છે, પણ આ છત્રીની બહુ મોટી ખામી છે. દેખાવમાં સારું લાગે છે, અને ઘણા ખેડૂત મિત્રોને હું હજી એ પણ જાણ કરું છું કે જે કંપનીમાંથી નવા નથી આવતી ટ્રેક્ટરો એમાં જે ખેડૂત મિત્રો શોખથી લગાડે છે એ પણ આપણો વિડીયો જોજો કે આ છત્રીમાં શું શું ખામીઓ છે. આપણે તો જે હશે ઓપન લઈને આવશું. પહેલા નંબરમાં તો છત્રીમાં એક એવી ખામી છે કે આપણે રસ્તા સાંકડા હોય, બંને બાજુ બાવર હોય, ઝાડિયું હોય, તો આ છત્રીમાં ખાલી અહીંયા પાછળ યુ પાઇપ છે. યુ પાઇપ કંપનીનું એવું કહેવાનું છે કે આ યુ પાઇપ એવો મજબૂત છે કે કદાચ ટ્રેક્ટર પલટી મારી જાય તો ડ્રાઈવરને કાંઈ ના થાય, આ વરે નહીં ક્યારે આ પાઇપ છે યુ બરાબર. પણ આગળ કોઈ વસ્તુ જ નથી, આગળથી કોઈ ગરેડામાં તમે ગયા ને બાવરની જળ કે કોઈ ઝાડની દારકું આવ્યું તો સીધે સીધા ડ્રાઈવરના મોઢામાં આવે, કોઈ પણ પ્રકારનો સપોર્ટ નથી. જેના લીધે મેં બે પાઇપ મરાવ્યા છે, જો આ મેં મરાવેલા છે. અને ઘણા ખેડ કે ભાઈઓનું કોમેન્ટ હતી કે ભાઈ પાઇપ ખરાબ લાગે છે, પણ હવે પાઇપ તો ખરાબ લાગે પણ આપણે મોઢું છોલી નાખે એનું શું કરવાનું બરાબર. એટલે જે કેનોપી છત્રી આ કહેવાય, અને
એનો ખૂબ જોરદાર લુક છે, પણ એની સામે એનો ગેરફાયદો પણ બહુ મોટો છે. અને પંખે બેઠા હોય કોઈ આપણા માણસો કે આપણી સાથે, તો એને છોલતા જાય. એની માટે તો કઈ હજી સેફટી નથી થઈ, બરાબર. એટલે આ એક છત્રીની લુક જોરદાર છે, પણ આ એક ખામી પણ છે. બીજા નંબરમાં, સવારે તમારે કદાચ અહીં બારે પડ્યું હોય ટ્રેક્ટર અને ઝાકર આવે તો પાણી ટપકે આપણે કોઈ પણ છત્રીમાંથી. આ છત્રીમાં એવી રીતે ઢાર આપેલો છે, એવી જગ્યાએ ઢાર આપેલો છે કે પાણી અહીંયાથી ટપકે ને સીધે સીધું ડ્રાઈવરના પગ ઉપર. સવારમાં તમે ટ્રેક્ટર ચાલુ કરો ને ટ્રેક્ટર હલે એટલે ઉપરથી પડે ટીપા, ટીપા ક્યાં આવે? ક્લચ ને બ્રેક ઉપર સીધે સીધા. ડ્રાઈવરનું સવારમાં જ ઓલું કે જેમ કે મૂડ બગડી જાય આપણું, અહીંયા જ પાણી આવે બધું. અને કાં તો સવારમાં તમે ઉઠો ને ટ્રેક્ટર બહાર પડ્યું હોય તો આ પ્લેટફોર્મ આખું પાણી પાણી ભર્યું હોય એટલું અહીંયા અહીંયા આગળ જ, બરાબર. જેના માટે તમે જોઈ શકો છો આપણે એક થોડોક ફેરફાર કરેલ છે, પતરું મરાવેલું છે. આ જો આ જેનું પાણી હવે ટીપા છે ને અહીંયા ક્લેચ ઉપર પડતા આપણા પગ ઉપર સીધે સીધા, કારણ કે ક્લેચ ની તો આપણે ખાસ જરૂર જ હોય ચાલુ કર્યા ભેગી. એને આપણે ઢાર દઈ અને અહીંયા પડે એવી રીતે કરી છે. હજી આપણે કઈક આગળ સુધારા વધારે કરશું, વધારે ટ્રાય કરશું કે ભાઈ પાણી સાવ બારે જઈ શકે. એટલે જે આપણા પગ ઉપર પડતું હતું હવે બંધ થઈ ગયું, થોડુંક સાઈડમાં પડવા માંડ્યું. એટલે આ છત્રીનું જેવું લુક છે એ પ્રમાણે એની જે સુવિધા મળવી જોઈએ, હકીકતમાં આનો કઈક ઢારનો ફેરફાર કરવો જોઈએ. અને એક ખૂણાએ અથવા તો ડ્રાઈવર ઉપર ના આવે રીત પાછળ ક્યાંક નીકળવું જોઈએ. આ જે પાણી ચાલુ વરસાદ કે હોય ધીમો ધીમો તો તમારા પગ ઉપર જ પડે બધું. હાલો ઠીક છે, વરસાદ ચાલુ હોય ત્યારે તો આપણે ભીંજાવાના જ હોય, પણ જે રોજ સવારમાં ઝાકળ હોય કે ઠાર પાણી જરા તારે આવે એટલે સીધું અહીંયા માથે પડે. આ એક મોટી એની ખામી છે. અને એક તો સેફટી નથી, મોઢા આગળથી કાંઈ સેફટી નથી તમારી આગળ. એની વાત કરીએ તો આના ટ્રેક્ટરમાં 16 થી નાના ટાયર આવતા નથી હાલમાં અત્યારે. અને જો આનાથી નાના ટાયર લેવા પણ નહીં, સારા ના લાગે ટ્રેક્ટરના લુક પ્રમાણે અને ટ્રેક્ટર પ્રમાણે, તો આના 16 ના ટાયરથી નાના ટાયર નહીં લેવાના. અને આમાં 60 નો ફ્રન્ટ આવે એટલે કે વચ્ચોવચ્ચ જે ટાયરોની બે ટાયરની પોળાઈ છે એ 60 ઇંચની આવે. અને મોટા ટાયરને કારણે તમારે જો ઓટોમેટિક ઓરણીમાં કે હાથે કે કાંઈ હાંકવા હોય તો 19 દાંતાથી નાની ઓરણીનો ક્યારો, 72 ઇંચથી નાનો ક્યારો અંદરગાળો થશે તો એમાં ઓરણી નહીં હાલે. તો એ ખાસ બધા ધ્યાન રાખજો કે ભાઈ નાની ઓરણી હશે 17 દાંતાની કે 19 દાંતાથી ઓરણી નાના ક્યારામાં ટ્રેક્ટર નહીં હાલે, કારણ કે એનું પછી ટાયર છે પારા ઉપર ચડી જાય છે. બીજા કોઈ પણ કંપનીના ટ્રેક્ટરમાં તમે એટલી સુવિધાવાળું અને આ સિસ્ટમવાળું ને આ પ્લેટફોર્મવાળું ટ્રેક્ટર મારા અંદાજે જો જોતો હોય તો મને લાગે છે કે 75 હોર્સપાવરથી ચાલુ થાય. આ સુવિધાઓ જે ન્યુ ઓલેન્ડમાં 55 દસ એક્સેલ સિરીઝ છે એમાં સુવિધા ડ્રાઈવર માટે ખૂબ સારી છે અને બહુ મસ્ત છે. એટલે એક 50 હોર્સપાવરની કેટેગરીમાં અત્યારે કોઈ કંપનીનું ટ્રેક્ટર હું એમ કહીશ, ખેડૂત તરીકે મેં બધા ટ્રેક્ટર જોઈને લીધા છે, કે 50 હોર્સપાવરની કેટેગરીમાં આ સિસ્ટમની હારે અત્યારે કોઈ કંપનીનું ટ્રેક્ટર છે નહીં સિસ્ટમવાળું લેવું હોય તો. બાકી તો ન્યુ ઓલેન્ડના પણ બીજા ઘણા બધા મોડલ છે 50 હોર્સપાવરના, જેમ બધા કંપનીના હોય છે એમ એ પોતપોતાની રીતે એકબીજાથી સરસ હોય છે અને ચડિયાતા પણ હોય છે. પણ આ વસ્તુ આખી 50 હોર્સપાવરની કેટેગરીમાં 55 દસ અલગ છે. હવે વાત રહી, ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા હતા કે મિતુલભાઈ તમે આવડું મોટું ટ્રેક્ટર લીધું ને ફોર વ્હીલ ડ્રાઈવ શા માટે ના લીધું? તો ફોર વ્હીલ ડ્રાઈવ મેં એટલા માટે ના લીધું કે મારે ઓટોમેટિક ઓરણી થ્રેસરમાં જ આખું છે, બીજા ભાડા કરવા નથી આ ટ્રેક્ટરથી. તો ફોર વ્હીલ ડ્રાઈવની કાંઈ જરૂર નથી મને. મોટા ટાયર પડે વારવામાં, આગળ થોડોક વજન વધી જાય સિંગલ બ્રેક ઉપર, તો આ જે ટુ વ્હીલ ડ્રાઈવ છે ટ્રેક્ટર એને વારવું અને બધું રીતે સહેલું પડે. અને મારી આગળ 3600 છે એના કરતાં સિંગલ બ્રેક ઉપર વારવાની વધારે મજા આવે છે. તો એની માટે થઈને મેં ફોર વ્હીલ ડ્રાઈવ ના લીધું. ફોર વ્હીલ ડ્રાઈવ કેવા ખેડૂતોને લેવું જોઈએ કે જેને પલટી પ્લાવમાં હાંકવા હોય કે કોઈ પણ આખો દિવસ ખેડ કરવી હોય, જેને તાકાતથી ખેંચાવવું હોય સાથીને, એને હું તો એમ કહું છું કે ગમે તમે ટ્રેક્ટર લ્યો, ભલે 55 દસ લ્યો કે કોઈ બીજી કંપનીના લ્યો કે બીજા મોડલ લ્યો, એને ફોર વ્હીલ ડ્રાઈવ લેવું જોઈએ. આ ટ્રેક્ટર તમારે 50 હોર્સપાવરનું ટ્રેક્ટર છે તમારી આગળ, જો ફોર વ્હીલ ડ્રાઈવ હોય તો એ 55 નું કામ આપે, 55 હોર્સપાવરનું ટ્રેક્ટર હોય તો તમારે ફોર વ્હીલ ડ્રાઈવ હોય તો 60 હોર્સપાવરનું કામ આપે. એ પ્લાવમાં ને બધા એમ બહુ મજા આવે. તો એવા ખેડૂતોને ફોર વ્હીલ ડ્રાઈવ લેવું જોઈએ, આપણે જરૂર નથી એટલે નથી લીધું. પ્લસ હવે બીજી એક વાત રહી કે આ ઘણા ખેડૂત પૂછતા હોય છે કે ભાઈ કેવા ખેડૂતને લેવું જોઈએ, અમને અમે લઈએ તો શું તમારું કહેવાનું થાય, એવી જાણકારી આપણે દેતા હોય છે કે ભાઈ મારે આ વસ્તુ છે એટલી જમીન છે. તો પહેલા નંબરમાં જે ખેડૂત ભાઈ મારી જેમ પોતે ભાડા કરતા હોય કે ખુદ હાંકતા હોય ટ્રેક્ટર, એની માટે બહુ કામનું છે કે આપણે હાંકતા હોય સિઝનમાં, એટલે તો બધા ખેડૂતો 15-17 કલાક સિઝનમાં તો ખેંચી જ લેતા હોય છે, તો એના માટે આ ટ્રેક્ટર બહુ સારું છે. એનું જોરદાર પરફોર્મન્સ છે એમ તમને આપણે એમ કહીએ ને કે મારી આગળ બોલેરો છે, બોલેરા અને આ ટ્રેક્ટરને હાંકીને આપણે બોલેરો ઉપર બેસીએ ને તો બોલેરાનું આમ સીટિંગ મીડિયમ આવે, બીજા ફોર વ્હીલ હાઈફાઈ આવે એના કરતાં, તો તમને એવો અહેસાસ ના થાય કે ભાઈ આપણે ફોર વ્હીલ હાંકીએ છીએ. એના આનાથી તેમ થાય કે આપણે કદું 55 દસનું સીટિંગ અને પ્લેટફોર્મ અને બધું એનું આનાથી બોલેરા કરતાં વધારે મજા આવે એવું છે, એવું હકીકતમાં છે જ.
અને જે ખેડૂતો હતા છે એને ખબર જ હશે આ આ મોડેલ હતા છે એક્સેલ સિરીઝના એ બરાબર તો એ વસ્તુ આ ખેડૂતોને ભાડા કરવા હોય મારી જેમ જેને અતિશય આકવા હોય રાતને દિવસ આકતા હોય ખુદ પોતે ડ્રાઈવર નહીં પોતે એના માટે આ ટ્રેક્ટર બહુ ખૂબ કામનું છે બીજા નંબરમાં કોઈ ખેડૂતને મોટી જમીન હોય કે 100-150 વીઘા કે 200 વીઘા કે એવી જમીન હોય અને સારી રીતે ખેતીનું બધું હેન્ડલ કરતા હોય અને સારી રીતે ઉત્પાદનને લેતા હોય એવા ખેડૂત માટે પણ આ ટ્રેક્ટર કામનું છે કારણ કે એને ઘર માટે આકવાનું હોય સિઝનમાં તો સારી રીતે ખેડ કરવી બધી રીતે તો આ સંતોષકારક આપણે ટ્રેક્ટરને સાંજે 10-15 કલાક હાંકીને આવીએ તો ઘરે આવીએ ત્યારે મજા આવે આ ટ્રેક્ટરને આપણે પૂરું કરીને આવીએ ત્યારે એટલે એવા ખેડૂતોને લેવા જેવું છે અને ભાડા કરતા ખેડૂતોને પણ ખાસ લેવા જેવું છે ખાસ એવું બધી ડીઝલ એવરેજમાં કાંઈ ટ્રેક્ટર જેવું બથ્થર દેખાય છે એ પ્રમાણે ડીઝલ ખાઈ નથી જતું ડીઝલ પણ સારી એવરેજ છે 50 હોર્સ પાવર પ્રમાણે કોઈ પણ ટ્રેક્ટર ખાતા હોય એટલે ડીઝલ ખાય છે અને ખેડૂત મિત્રો ખાસ અને મોટી વાત આની કિંમતની તમારે કેટલામાં ટ્રેક્ટર આવ્યું છે એવું બધા જ ખેડૂત મિત્રોનું કહેવાનું થાય છે અને આપણે અગાઉ પણ કીધેલું છે કે ભાઈ મેં ટ્રેક્ટરને એક્સચેન્જ કરેલું છે મારે 2013નું મોડલ 13-14નું મોડલ હતું 3602 એને આપેલું છે અને આ ટ્રેક્ટર લીધેલું છે અને ઉપર 7.5 લાખ ઉપરિયામણ મેં આપેલા છે એટલે મારે એક્સચેન્જ કરેલું છે એટલે ફિક્સ કિંમત તમને ખબર છે કે એક્સચેન્જના કંપની શોરૂમમાં ભાવ અલગ હોય ફ્રેશના ભાવ પણ અલગ હોય છે પણ 100% વાત છે કે બધા જ શોરૂમે અલગ અલગ ભાવનો ગાળો બહુ રાખવામાં આવે છે અને તમે નાના ટ્રેક્ટરો આપણે જે રેગ્યુલર ટ્રેક્ટર રાખેલા હશે એને કદાચ મારી જે મને એવું થયું હતું 10-11 દિવસ તો તમે એમ માનો ને કે કોઈ હિસાબે ક્યાંય સેટિંગ જ ના આવે પ્લેટફોર્મ એટલું ઊંચું ટાયર એટલા છેટા થઈ જાય ઓટોમેટિક ઓરણી કેટલી છેટી આપવી અને કોકને એવું થાય કે આપણે ક્યાંક અમુક જગ્યાએ થોડાક દિવસ ક્યારે કરતો ને તો કોકને એમ થાય કે શીખાઉ ડ્રાઈવર હશે કે હું કેમ આવી રીતે કરી નાખે છે થોડાક દિવસ સેટિંગ જ નથી ન આવ્યું કારણ કે આ વસ્તુ આખી અલગ છે એક આખી અલગ ફિલિંગ ઊભી કરે છે એની જે બેઠક ને એનું જે જોવાનું ને આપણે બધું છે એ આખી અલગ જગ્યાએથી અલગ ટાઈપનું છે બધા બીજા ટ્રેક્ટર કરતા એટલે થોડાક દિવસ ના ફાવ્યું પણ પછી આપણે એવું અત્યારે હાથ બેસી ગયું કે હવે ઓલું ટ્રેક્ટર ના ફાવે આપણે એટલે આવું થોડાક દી નવા ડ્રાઈવરને કદાચ થાય કારણ કે પ્લેટફોર્મ ઊંચું હોય એટલે બાકી આમ જોરદાર કામ છે હજી આપણે 700 કલાક આસપાસ જ આલેલું છે આગળ કાંઈ આપણે જો માહિતી જેમ જેમ અનુભવ થતા જશે એ રીતે તમારી સાથે શેર કરશું આગળ આના એવરેજના વિડીયો આવશે અને કોઈ આપણે પ્લાવમાં કે આ તે કે હાકશું તો જોશું કે આનું ભાઈ તાકાત ટ્રેક્ટરની કેવી છે એમાં કેટલું ડીઝલ ખાય છે એની તાકાત પ્રમાણે આગળ બધી જ આપણે માહિતી આપશું તો આ હતી આપણે 55 દસનો જે મને અનુભવ થયો હતો ખેડૂત તરીકે એનો રિવ્યૂ ફરી પાછા આપણે એક નેક્સ્ટ વિડીયોમાં મળીશું આવી જ કે ખેડૂતને ફાયદો થાય એવી માહિતી સાથે તો ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપણી ચેનલમાં જોડાયેલા રહેજો ફેસબુક ઉપરથી જોતા હોય તો ફોલો કરી દેજો અને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને